उड़ान विद्यालय धोरण 3 અને વિષય પર્યાવરણ। તો બાળક મિત્રો, આપણે પર્યાવરણની અંદર પાઠ 1 જોઈ ગયા હતા। આજે આપણે પાઠ 2 ની શરૂઆત કરશું, જેનું નામ શું છે, વન પરી। તો અહીંયા કહે છે કે અમે રવિવારે બગીચામાં ગયા હતા। અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। અમે ખૂબ જ મજા કરી। થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ। હું વન પરી બની। वन परी जे ना जे जे पण बोले बधाए ते वस्तु ने अड़वा जवानु। जो अहीं ध्यान थी सांभळजो, कई रमत छे, वन परी नी। आ रमत नी शुरुआत थई, दीदीए कह्युं वन परी छोड़ने अड़वा कहे छे। ए समय बधा ज बाळको छोड़ तरफ चाली निकळ्या। अमुए गलगोटो पकड़ियो। तमे अहीं जुओ चित्रनी अंदर तमने बधुं ज देखाय छे। सबनम ने બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો। તો અહીંયા જાસ્મીનના છોડની બાજુમાં સબનમ બેઠેલી દેખાય છે। પછી અહીંયા છે માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો। તો અહીંયા તમને જે લાલ કલરના ટીશર્ટવાળો જે છોકરો દેખાય છે એ માઇકલ છે, અને એની આગળ જે છોડ છે એ મહેંદીનો છોડ છે। દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો છે। તો અહીંયા તમને દયારામ પણ દેખાય છે। દયારામ લીમડાના ઝાડને પકડીને ઊભો છે। અને અહીંયા પહેલું હતું ને કે અમુએ ગલગોટો પકડ્યો છે, તો આ અમુ છે। ઓકે, જે વચ્ચે બેઠા જે દીદી બેઠી છે એ વન પરી બની છે। એ જે છોડને અડવાનું કહે છે, તો બાકીના બાળકો એ છોડને અડે છે। દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે। એટલે કે બાળકો બધાએ અલગ અલગ છોડને સ્પર્શ કર્યો છે। સબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો, શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? તો રમત ફરી શરૂ થઈ। વન પરી હવે કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય। તો ફરીથી બાળકો અહીંયા તમે ચિત્રમાં દેખી શકો છો કે જાડા થડ અને પાતળા થડને અડે છે। બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં પણ બતાવ્યું છે। તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? તો બાળક મિત્રો, તમે વડનું થડ જોયું હોય ને, તે ખૂબ જ જાડું હોય છે। માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી। તેણે વિચાર્યું, વન પરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે। માઇકલે કહ્યું, મારે વન પરી બનવું છે। બધા બાળકો મોટેથી હસ્યા, છોકરો પરી બને? હવે બધા નવી વન પરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા। માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો। દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડશો નહીં। તો હવે બાળકો નીચે પડેલા પાંદડા એકઠા કરવા દોડે છે। બાળક મિત્રો, અહીંયા કહ્યું છે કે વિચારો અને લખો, તમે જોયેલા પાન લખો। તો બાળક મિત્રો, તમે જે જોયા હોય એ પાન અહીંયા લખવાના છે, જેમાં લીમડાનું પાન તમે જોયું હશે, પીંપળાનું પાન જોયું હશે, વડનું પાન જોયું હશે, તેમજ તુલસીનું પાન પણ તમે જોયું હશે। તો આ રીતે પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે। તો અહીં કહે છે કે શું બધા પાંદડાનો રંગ, આકાર અને કિનાર સમાન છે? તો ના, બધા પાંદડાનું કદ અને આકાર એકસરખા હોતા નથી। કોઈક પાંદડાનો તો રંગ પણ એકસરખો હતો નથી, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો। કોઈક પાન કેસરી છે, કોઈક જાંબલી છે, કોઈ આછો લીલો રંગ છે, કોઈનો ઘાટો લીલો રંગ છે ને? એટલે કે બધા જ પાંદડા અલગ અલગ પ્રકારના હોય છે। અહીંયા દયારામે કહ્યું, હું આટલા બધા પાંદડાના વિશે જાણતો નહોતો, જુઓ કેટલા ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે। અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે, કેટલાક ઘેરા લીલા છે, કેટલાક આછા લીલા છે, કેટલાક પીળા છે, લાલ અને જાંબલી પણ છે, એક પાંદડું એવું પણ છે જે લીલું છે તેમાં સફેદ ડાઘ છે, પાંદડાઓની કિનાર પણ અલગ છે। તો બાળક મિત્રો, તમે પણ કોઈક એવા 5 વૃક્ષના પાન ભેગા કરજો અને એના પાન જોજો। દરેકના પાન અલગ અલગ હશે, તેની કિનારી પણ અલગ હશે। અહીંયા કહે છે, કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડી અવળી છે। સબનમે કહ્યું, કેટલાક પાંદડાઓની કિનાર કરવત જેવી છે,
અમુ અને સબનમે સાથે બૂમો પાડી, અમારે પણ વનપરી બનવું છે. દીદી કહ્યું, આજે નહીં, આવતા રવિવારે. અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ. બાળક મિત્રો, અહીંયા નીચે લખ્યું છે કે બગીચામાં શું શું જોવા મળે છે. તમે બધા બગીચામાં ફરવા જતા હશો, જાઓ છો ને, તેની અંદર તમે શું શું જોયું હોય. તેમાં વૃક્ષો હોય, પછી છોડ હોય, ફૂલ હોય, ઘાસ હોય, રમતના સાધનો હોય, બાંકડા હોય, આ ઉપરાંત પણ પાણીની પરબ પણ હોઈ શકે. ઓકે, તો તમારે પણ તમારી ટેક્સ્ટબુકની અંદર આ રીતે લખવાનું રહેશે. બાળક મિત્રો, પેજ નંબર 14 ઉપર જુઓ, અહીંયા લખ્યું છે કે રંગ પૂરો. અહીંયા કેટલા બધા અલગ અલગ પ્રકારના પાંદડા દેખાઈ રહ્યા છે, દેખાય છે ને? તો તમારે આ પાંદડાની અંદર રંગ પૂરવાના છે. ઓકે, અહીંયા લખ્યું છે કે પાંદડા અને ફૂલમાં મનપસંદ રંગ પૂરો. હવે અહીંયા જોઈએ પાંદડા લીલા પીળા, તો અહીંયા શું લખ્યું છે આપણે બધા વાંચીએ. તમારે પણ તમારી ટેક્સ્ટબુક ખુલ્લી રાખવાની છે અને મારી સાથે વાંચવાનું છે. હું વાંચું, તમારે તેની પર પેન્સિલ મૂકતા જવાનું છે. ઓકે, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા, પાંદડા તો નોખા અનોખા લાગતા, પાંદડા નાના મોટા લાગે છે, પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા, ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા, પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા, પાંદડાને ક્યાંક રૂવાટી હોય, કોઈક તમે પાંદડા જોયા હોય ને તો કોઈક પાંદડા પર જાણે કે રૂવાટી હોય એવા પાંદડા પણ હોય છે, કેટલાક કાંટાળા પાંદડા હોય, પાંદડા મને ગમતા, એટલે કે કેટલાક પાંદડા કાંટાવાળા પણ હોય છે. પાંદડા વાયરે આભલામાં ઉડતા, પાંદડા ખડખડાટ કરતા, પાંદડા મને ગમતા. તો ક્યારેક બાળક મિત્રો, જ્યારે બહુ પવન આવતો હોય ને ત્યારે પાંદડા આપણને ખડખડ કરતા, ખડખડાટ કરતા પણ અવાજ સંભળાય છે. ઝાડના એકદમ પવન આવે ને ત્યારે પાંદડાઓ ખડખડાટ કરતા પણ જોવા મળે છે. પાંદડા આખો દિવસ રમતા, રાત પડે સૂઈ જતા કે પાંદડા મને ગમતા. તો અહીંયા આખા જે કવિતા જે છે એની અંદર આપણને પાંદડાના અલગ અલગ રીતો સાથે બતાવ્યા છે. અને આ કવિતા લખનાર કોણ છે? તો કે રશ્મિકાબેન પટેલ છે. ઓકે, જે કાંકરેજના રહેવાસી છે. બાળક મિત્રો, અહીંયા પેજ નંબર 15 પર લખ્યું છે કે પાંદડાથી ચિત્રો બનાવો. જે ધોરણ 2ની અંદર આપણે બધાએ સ્કૂલની અંદર આ પ્રવૃત્તિ કરી હતી. સૂકા પર્ણનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર બનાવો. તો બાળક મિત્રો, તમને જો આની અંદર જે ચિત્રમાં તમને દેખાય છે એ પાંદડા મળે તો તમારે પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકો છો. બાળક મિત્રો, અત્યારે આટલું, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ઓકે, બાય.